આજે સ્કીન બેંકનું ઉદ્ઘાટન આદરણીય માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયા સાહેબની બળદ હસ્તે થયું છે. આ માટે હું સાહેબને આભાર માનું છું. અને આમાં જે સ્કીન બેંકનું છે, એ સ્કીન બેંકને હમણાં જે સાહેબે કીધું, આ ગુજરાતનું સર્વપ્રથમ સરકારી હોસ્પિટલમાં ચાલુ થયું છે. જેવી રીતે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે, જેવી રીતે આઈ હોય, કિડની હોય, એવી રીતે સ્કીન એક ઓર્ગન છે, એટલે સ્કીનનું ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે. જ્યાં સુધી આના યુઝની વાત છે કે જે કોઈ બર્ડનું પેશન્ટ હોય અથવા દાજેલા વ્યક્તિ હોય, આનું એક ટકા પ્રમાણે આપણું જોઈએ છીએ કે 5% હોય, 10% હોય, 20% હોય, 7% હોય, એટલે જે ટકા પ્રમાણે જે છે 7%, 50-60% વધારે હોય આનું સ્કીનની જરૂરિયાત હોય, એટલે 50-60% વધારે જે દાજેલા વ્યક્તિ હોય અથવા કોઈ અકસ્માતથી આવે, એક્સિડન્ટ કરીને આવે, અને આનું પણ એવી રીતે ગણતરી થાય, તો આનું સ્કીનનું ખાસ જરૂરિયાત હોય. આનું સ્કીનનું જરૂરિયાતમાં એક તો ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ અને બીજા કોસ્મેટિક પોઈન્ટ ઓફ વ્યૂ. અત્યારે કોસ્મેટિક પોઈન્ટ ઓફ વ્યૂ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને મહિલા માટે, લડકીઓ માટે, બાલિકા માટે, ખાસ કરીને બાળકો માટે પણ કહી શકાય કોસ્મેટિક પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે સ્કીનનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે થાય છે. અને આ ખાસ કરીને જે અત્યારે જે આપણે એવી રીતે રાખેલી છે કે આ જે ઇન્ડોર પેશન્ટ હોય, આ જે દાજેલા વ્યક્તિ આવે અને દાખલ થાય, આના આપનું ફ્રી ઓફ કોસ્ટ, ટોટલ ફ્રી આપણે સ્કીન આપવાનું છે. અને જે કોઈ બહારથી આપણા પાસે અવેલેબલ હોય સ્કીન, અને બહારથી કોઈ ટ્રસ્ટનું હોસ્પિટલે હોય અથવા બહારથી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ હોય, એવી રીતે માંગણી કરે, તો આપનું એક નોમિનલ ફી આપણા આરકેસમાં અત્યારે રોગી કલ્યાણ સમિતિમાં ડિસિઝન લેવાનું છે કે, બટ હું કહું છું કે આ છે બહુ નોમિનલ ફી લઈને આપણું આવવાનું છે. જ્યાં સુધી સ્કીન કલેક્શનની વાત છે, આપના સ્કીન કલેક્શન માટે એક એમ્બ્યુલન્સ એક્સક્લુસિવલી ફાળવી દીધું છે. 4 ટેકનિશિયન ઇન્દોરથી ટ્રેનિંગ કરીને આવ્યું છે, ખાસ કરીને આ સ્કીન માટે. ત્યાંથી સ્કીનનું કેવી રીતે સ્કીનનું ત્યાંથી લઈએ, પછી હાર્વેસ્ટ કરીએ, પછી ત્યાં રાખીએ, આ માટે ત્યાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આપના ક્લબ તરફથી મળ્યું છે, હમણાં સાહેબે વાત કરી, એટલે આનું હું પણ આભાર માનું છું. અને આ માટે ખાસ કરીને હું અપીલ કરું છું કે જાહેર જનતા સુધી જાય, જેવી રીતે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એટલે આઈ ટ્રાન્સપ્લાન્ટેશનનું બધું થાય છે, એવી રીતે આપણું સ્કીનનું ટ્રાન્સપ્લાન્ટેશન થાય. આ માટે બધા જાહેર જનતાને એવું ખબર હોવું જોઈએ કે સ્કીન પણ એક ઓર્ગન છે, સ્કીન પણ એક અંગ છે, અને સ્કીનનું પણ દાન થઈ શકે, સ્કીનનું પણ હાર્વેસ્ટ થઈ શકે, સ્કીનનું પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે ચામડીનું. એટલે આ માટે હું તમારા માધ્યમથી બધાને અપીલ કરું છું કે આ સ્કીનનું કોઈ હોય તો અહીંયા આપના એક ડેઝિગ્નેટેડ મોબાઈલ નંબર આપી દીધું છે. ડેઝિગ્નેટેડ હું ટૂંક સમયમાં જાહેર કરીશ. ડેઝિગ્નેટેડ એમ્બ્યુલન્સ પણ આપી દીધું છે. ડેઝિગ્નેટેડ ડૉક્ટર પણ છે, મેડિકલ ઓફિસર છે, નર્સિંગ સ્ટાફ છે, એટલે 24x7 ચાલુ રહેશે. તમારા જ્યારે ફોન આવશે ત્યાં બધું કીટ તૈયાર રહેશે, તરત જ તમારા શરણી વિસ્તારમાં હોય તો તરત જ પહોંચી જશે અને ત્યાંથી સ્કીન લઈ આવશે. પછી સ્કીનનું જો આગળનું ભાગ છે, આપણું કેવી રીતે હાર્વેસ્ટ કરીએ, આમાં ઇન્ફેક્શન ફ્રી કરવાનું હોય, માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટનો રોલ હોય, પછી સ્કીનનું આપનું વર્ષો સુધી ત્યાં આપણું રાખી શકીએ અને પછી સ્કીનનું ઉપયોગ કરી શકીએ. એટલે આ માટે છે કે બર્ન્સનું આપણું અલગથી વોર્ડ રાખેલી છે, અને દરેક રોજ મને લાગે છે કે 7-8 એવરેજ 10 તો આવે જ છે. અને આમાં જે છે, આમાં સર્જરી અને પ્લાસ્ટિક સર્જરી આનું બેનું એક સાથે રોલ હોય, કમ્બાઈન્ડ રોલ હોય, એટલે આમાં પ્લાસ્ટિક સર્જન અને જનરલ સર્જન આની ભૂમિકા હોય. અને સ્કીન વોર્ડ અલગથી છે, એટલે સ્કીન બર્ડનું વોર્ડ અલગથી છે. બર્ડનું વોર્ડમાં જે હોય આમાં પ્લાસ્ટિક સર્જન ત્યાં જાય અને જોઈએ કે કદાચ સ્કીનનું જે રિક્વાયરમેન્ટ હોય તો ત્યાંથી આપનું આગળનું પ્રોસેસ વધારે. આજ રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંકની શરૂઆત કરી છે, ઉદ્ઘાટન કર્યું છે. સમગ્ર ગુજરાતમાં સૌથી પ્રથમ સરકારી હોસ્પિટલમાં રાજકોટ ખાતે સ્કીન બેંકનું ઉદ્ઘાટન થયું છે. અને સ્કીન બેંકનો જે લોકોને જરૂરિયાત હોય એને લાભ લેવા વિનંતી છે. સ્કીન બેંકમાં એવું છે કે જેમ બ્લડ ડોનેશનમાં બ્લડની જરૂર પડે એમ સ્કીન આ લોકો રાખશે, અને જ્યાં કોઈ દાઝી જાય કે એવા કોઈ ઇસ્યુ ઊભા થાય ત્યારે એનો સારવાર અહીંયા મળે છે અને બીજી સ્કીન ચેન્જ રિમૂવ કરી આપશે. તો ખાસ આજે સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર ત્રિવેદી સાહેબના માધ્યમથી આ ઓપનિંગ થયું છે, અને રોટરી ક્લબે વિદેશથી જે આવ્યા છે એ લોકોએ ડોનેટ કર્યું છે, અને એના હિસાબે આજે આપણે મળવાનું.